જ્ઞાન ક્રાંતિના જન્મદાતા કલમના સિપાહી લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અધ્યાય ચોથો વિદ્યાને સાર્થક કરનાર મહાન બુદ્ધિશાળી ભાવજી વિદ્યાનો હેતુ શું છે આ પ્રશ્ન આજે એ રૂપમાં ભણેલા લોકો એ આપ્યો છે તેનાથી નથી વિદ્યાનું ગૌરવ વધ્યું કે નથી ભણેલા લોકો વિદ્વાન થવાનું માન પ્રાપ્ત કરી શક્યા વધારે પૈસા મેળવવા વધારે આરામ મેળવવા અને વધારે રોપદાપ જમાવવા માટે ઘણું ખરું લોકો વધારે ભણવાની મહેનત કરે છે પસંદ હોય તો તેવી નોકરી મળી જતાં લોકો પોતાની મહેનત સાર્થક તેલી સમજે છે જો તેમને વધારે કમાવાની તક નહીં મળી તો તેઓ સમજે છે કે તેમણે ભણવા માટે કરેલી મહેનત નકામી ગઈ છે એ જમાનામાં શિક્ષણ વિશે સર્વસાધારણ લોકોના મનમાં ઊંચો ખ્યાલ નહોતો તે સમયે ઉત્કર્ષ માટે શિક્ષણ લેનાર વ્યક્તિને આશ્ચર્યની દૃષ્ટિથી જોવામાં આવે નાગપુરના ભા ભાવજી જેમનું અસલ નામ કેશવજી લક્ષ્મણજી દફતરી હતું તેઓ ઉપરોક્ત પ્રકારના શિક્ષણના ઉપાસક હતા સામાન્ય સ્તરના લોકો તેમની જ્ઞાન સાધનાને ઉપવાસ દ્ર ઉપહાસ દ્રષ્ટિથી જોઈ હતી તેમની સાધના પર વિચાર કરનાર દરેક વ્યક્તિ એમ જ માને છે કે શિક્ષણનું ગૌરવ વધારવા તથા વિદ્યાનો યોગ્ય લાભ ઉઠાવવા માટે ભાવજી જેવી શ્રદ્ધા જરૂરી છે ભાવજીના પિતા સામાન્ય શિક્ષક હતા તેમના પિતા હંમેશા ચાહતા હતા કે તેમનો પુત્ર વિદ્વાન બને તેના માટે તેમણે પોતાનાથી બની શકે તેટલા પ્રયત્ન કર્યા નોકરીના તુચ્છ હેતુ ખાતર શિક્ષણ લેવું એવું કહેનારાઓ તરફથી તેમણે ખૂબ ચિદ્ધ હતી એવો પ્રસંગ આવે ત્યારે તેઓ હંમેશા કહેતા કે શિક્ષણનો આત્મિક લાભ જ મોટો એટલો મોટો છે કે તેની સમક્ષ આજીવિકા જેવો પ્રશ્ન જોડી શકાય નહીં બાળપણથી જ ભાવજીએ શિક્ષણની શરૂઆત કરી હતી અને જીવનના અંત સુધી તેમના સિત્તેર વર્ષની ઉંમર સુધી એક નિષ્ઠ ભાવથી તેઓ વિદ્યાર્થી જેવું જીવન જીવતા હતા તેમના અભ્યાસનું ક્ષેત્ર એટલું વિશાળ હતું કે કોઈ પણ વિષયમાં વાર્તાલાપ કરતી વેળા તેમને એ વિષયના અગાત જ્ઞાનનો પરિચય સહજ રીતે મળી જાય સ્કૂલના વિષયો ઉપરાંત તેમણે જ્યોતિષશાસ્ત્ર વ્યાકરણ યોગ ચિકિત્સા ફિલોસોફી વગેરે અનેક વિષયોનો ગંભીરતાથી અભ્યાસ કર્યો હતો શિક્ષણ લેવા માટે દૂર દૂરના પ્રાંતોના વિદ્વાનો પાસે તેઓ ગયા હતા એકવીસ વર્ષની ઉંમરે તેમણે ગણિતના વિષય સાથે બી એની પરીક્ષા ઉચ્ચ કક્ષામાં પાસ કરી તેથી તેમને નાગપુરની મોરિસ કોલેજમાં ઇતિહાસ અને ન્યાયશાસ્ત્રના પ્રોફેસરની નોકરી મળી હતી પરંતુ તેઓ લાંબા સમય સુધી એ બંધનમાં રહ્યા નહીં તેમણે વકીલાતની મોટી પરીક્ષા પાસ કરી સરકાર તેમને ન્યાયાધીશની જગ્યા માટે ઓફર કરી પરંતુ તેમણે ના પાડી તેમણે કારોલ જેવા નાના ગામમાં વકીલાત શરૂ કરી તેઓ થોડી ઘણી કમ કમાણી કરતા અને બાકીના સમયમાં આગળના અભ્યાસ માટે પસાર કરતા પોતાની જ્ઞાન સાધનાનો લાભ સર્વ વ્યક્તિને મળે એ હેતુથી તેમણે અનેક શોધપૂર્ણ ગ્રંથો લખ્યા પાણીનીના સંસ્કૃત વ્યાકરણ માફક તેમણે મરાઠા વ્યાકરણ સૂત્રની અદ્ભુત રચના કરી જ્યોતિષશાસ્ત્ર સંબંધી ગણિત કોતુહલ નામનું પુસ્તક લખ્યું લોકમાન્ય તિલકની સૂચના મુજબ તેમણે કારણ કલ્પલતા નામનો ગ્રંથ લખ્યો રાજનીતિ સંબંધી રાજ્ય શાસન નામે ગ્રંથ પ્રસિદ્ધ કર્યો ધર્મ વિષયક રહસ્ય અને ધર્મ વિવાદ કલ્પ નામના પુસ્તકો લખ્યા અને ધાર્મિક જગતની પ્રસિદ્ધિ મેળવી તેમણે આરોગ્ય સંબંધી ચિકિત્સા પરીક્ષણ અને સ્વચિકિત્સા પ્રકાશિકા નામના પ્રખ્યાત પુસ્તકોની રચના કરી તેમના આ બધા પુસ્તકો વાંચીને વિશાળ અભ્યાસ અને ચિંતન મનનનો અનુભવ સરળતાથી થઈ શકે છે જે જ્ઞાન પ્રેક્ટિકલ નહીં બને એનું શું કામ છે આ આદર્શ ભાવજી હંમેશા પોતાના સમક્ષ રાખતા પોતાનું શિક્ષણ કાર્યવંતી કરવા માટે તેઓ વારંવાર અદ્ભુત સાહસ કરતા સન ઓગણીસો વીસમાં અસહયોગ આંદોલન વખતે નાગપુરમાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયની સ્થાપના થઈ તેના માટે એવા આચાર્યજીની જરૂર હતી કે તેઓ વિદ્યાર્થીઓમાં સારું ચારિત્ર અને દેશભક્તિ લાવી શકે આ જવાબદારી ભાવજીએ ઉઠાવી તેમણે વકીલાત છોડી અને માનદ વેતનથી આ કાર્ય ખૂબ સુંદર રીતે પાર પાડ્યું ઈસવે સન ઓગણીસો ત્રીસમાં તેઓ સ્વતંત્ર લડતમાં જોડાયા તેમને જેલની તથા ભારે દંડની સજા થઈ તેમનો છોકરો પણ પિતાને પગલે જેલમાં ગયો તેમણે સજા સાથે દંડ પણ થયો હતો પરંતુ દંડ નહીં ભરવાથી સરકારે તેમનો ઘરનો બધો સરસમાન જપ્ત કર્યો તે વખતે તેમના પત્નીએ ભગવાનની મૂર્તિ જપ્ત નહીં કરવાની આજીજી કરી પણ ભાવજીએ તેને કહ્યું કે મનુષ્ય લોભ તો ભગવાનને માટે નહીં રાખવો જોઈએ ધન અને માન માટે તેમના મનમાં જરા પણ આકાંક્ષા નહોતી વિદ્વાનોનું સન્માન કરવા માટે સરકાર તરફથી મહા મહોપાધ્યાયની પદવી તેમને આપવામાં આવતા તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો નાગપુર યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઓફ લિટરેચરની ભારે પદવી આપી હતી ભાવજી હોમિયોપેથ દવાના પ્રશંસક હતા એલોપેથી પર એમને વિશ્વાસ નહોતો તેમનો પુત્ર એલોપેથીનો ડૉક્ટર થઈને ઘરે આવ્યો પછી તેણે ઘરમાં દવાખાનું ચાલુ કરવાની ઈચ્છા પ્રગટ કરી તેઓ એલોપેથીના વિરોધી હતા તેથી તેમણે કહ્યું કે મારા ઘરમાં મારા સિદ્ધાંતની વિરુદ્ધનું આચરણ નહીં ચાલી શકે ઘરમાં પૂરતી જગ્યા હોવા છતાં પણ તેના પુત્રે પોતાના વ્યવસાય ખાતર બીજે દવાખાનું ખોલવું પડ્યું ઈસવીસન ઓગણીસો બત્રીસમાં જવરડા યેલમાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન ગતિશીલ બનાવવાની વાત કરી આ વખતે ભારે વિવાદ ઊભો થયો કે હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન છે કે નહીં રૂઢિચુસ્ત લોકોએ આ સુધારાનો સખત વિરોધ કર્યો આ પ્રસંગે ભાવજીએ તેમને ધર્મશાસ્ત્રમાંથી અસંખ્ય પ્રમાણ આપીને સિદ્ધ કર્યો કે હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતાનું કોઈ સ્થાન નથી તે તો માત્ર માનવ માત્રની સમાનતાના સિદ્ધાંતને મહત્વ આપે તેવી રૂઢિચુસ્તો હવે શાંત પડ્યા ભાવજીની અદ્ભુત પ્રતિભા શક્તિનો સર્વત્ર વખાણ થયા કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં મોડી રાત સુધી તેઓનું લખવાનું અને વાંચવાનું ચાલતું સિત્તેર વર્ષની ઉંમરના ભાવજી પ્રાચીન કાળના કોઈ સંત બ્રાહ્મણના જીવનનું ઉદાહરણ આપી રહ્યા હતા તેમણે પોતાની વિદ્યા અને તેની પ્રતિભાની કિંમત વસૂલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તેમણે સ્વૈચ્છા સ્વેચ્છાથી ગરીબાઈનો સ્વીકાર કર્યો હતો તેઓ ખૂબ ભણ્યા ખૂબ વિચાર્યું અને ખૂબ લખ્યું અને ઘણું બધું કાર્ય કર્યું પરંતુ તે આટલા ખાતર નહોતું કર્યું કે તેમની સમક્ષ દુનિયાનું ભલું કરવાનો ઉચ્ચ આદર્શ હતો કે પૈસે ટકા ખાતર શિક્ષણ લેવું અને ભણીને નોકરીની વાતનો વિચાર કરનારાઓની શ્રેણીમાં તેઓ ઊંચા હતા ઊંચી દ્રષ્ટિકોણ નાખનાર વ્યક્તિ ઊંચે જ હોય છે અને ઊંચે જ જાય છે ભાવજીનું ભૌતિક શરીર અત્યારે નથી પરંતુ તેમની હિમાલયની જેટલી ઊંચાઈ બીજા અનેકોને ઊંચે લઈ જવા માટે ઊંચો વિચારવા માટે તથા ઉચ્ચ કાર્ય કરવા માટે હર હંમેશ પ્રેરણા આપતી રહેશે અસ્તું